નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત મિત્રો આપણે આગળના લેક્ચરમાં શબ્દાલંકાર વિશે વાતચીત કરી હવે બીજો જે પ્રકાર જે પડે છે આ બહુ જ મહત્ત્વનો પ્રકાર છે અલંકારના બે પ્રકારો હતા એક હતું શબ્દાલંકાર અને બીજો જે પ્રકાર જે છે એનું નામ છે અર્થાલંકાર તો મિત્રો અર્થાલંકારની વાતચીત કરવાની છે અર્થાલંકારની શરૂઆત કરું એને પહેલાં થોડો જુસ્સો જોમ આવવો જોઈએ એક હર્ષ બ્રહ્મભટ્ટ જે પ્રસિદ્ધ ગઝલકાર છે એમની એક પંક્તિ આપની સામે પ્રસિદ્ધ કરું છું ભલે જળ ન સિંચો તમે તે છતાંય ભલે જળ ન સિંચો તમે તે છતાંય અમે ભીત ફાડીને ઉગી જવાના હર્ષ બ્રહ્મભટ સાહેબની આ પંક્તિ છે બહુ અદ્ભુત પંક્તિ છે ભીત ફાડીને ઉગી જવું એટલે કઠિન પરિશ્રમ કરી અને સફળતાના ધ્યેય સુધી સફળતાનો ધ્યેય ધ્યેય છે માર્ગ જે છે ત્યાં સુધી પહોંચવું મૂળ વાત ઉપર આપણે આવીએ અર્થાલંકારની આપણે વાત કરીશું અર્થાલંકારમાં એના ઘણા બધા પ્રકારો છે પણ આ લેક્ચરમાં આપણે આ ત્રણ અલંકારો વિશેની વાત કરીશું એમાં ઉપમા અલંકાર છે રૂપક અલંકાર છે અને ત્યાર પછીનો અલંકાર છે ઉત્પ્રેક્ષ અલંકાર આમાં આપણે આટલા મુદ્દાની સમજૂતી મેળવીશું અર્થાલંકાર કોને કહેવાય ઉપમા અલંકાર એટલે શું એને કઈ રીતે ઓળખી શકાશે રૂપક અલંકાર અને ઉત્પ્રેક્ષ અલંકાર તેની વ્યાખ્યા અને તેને કઈ રીતે ઓળખી શકાય તેની માહિતી આપણે મેળવીશું મિત્રો શબ્દાલંકારની વ્યાખ્યા જુદી હતી અર્થાલંકારની વ્યાખ્યા પણ એના કરતાં જુદા જ પ્રકારની છે શબ્દાલંકારમાં મગજ આપણે ઓછું વાપરવું પડે અર્થાલંકારમાં મગજ થોડું વધારે વાપરવું પડે એટલે કે તાર્કિક શક્તિનો વધારે ઉપયોગ કરવો પડે તો અને તો જ અર્થાલંકારના જેટલા જ પ્રકારો છે એ પ્રકારોને આપણે ખૂબ જ સારી રીતે જાણી શકીશું અર્થાલંકાર કોને કહેવાય એની વ્યાખ્યા શું છે અર્થાલંકારની વ્યાખ્યા છે કે જે અલંકાર દ્વારા પંક્તિ કે વાક્યમાં અર્થની ચમત્કૃતિ સર્જાતી હોય તેવા અલંકારને અર્થાલંકાર કહેવાય વ્યાખ્યા બહુ સરળ છે અર્થની ચમત્કૃતિ આ શબ્દને આપણે ધ્યાનમાં આપવાનો જે અલંકાર દ્વારા પંક્તિ કે વાક્યમાં અર્થની ચમત્કૃતિ યોજાતી હોય તેવા અલંકારને અર્થાલંકાર કહે છે શબ્દાલંકારમાં શબ્દનો આપણે ખાસ ભાર મૂક્યો અર્થાલંકારમાં અર્થ ની પર ભાર મૂકીશું ફરી એક વખત હું કહું કે અલંકારિક વસ્તુ એવી છે કે જ્યાં સુધી તેની પંક્તિને આપણે બરાબર સમજીએ નહીં ત્યાં સુધી અલંકારને ઓળખવામાં ક્યાંક ને ક્યાંક આપણને તકલીફ પડતી હોય છે એટલે કોઈ પણ પંક્તિ આપેલી હોય એમાં ઉતાવળ ન કરતા તેના મર્મને બરાબર જાણવો જરૂરી છે ઓકે શબ્દાલંકારમાં આપણે સૂત્ર યાદ કર્યું હતું એ જ રીતે અર્થાલંકારનું એક મહત્વનું સૂત્ર છે જે તમારે ધ્યાનમાં રાખવાનું છે સૂત્ર યાદ રહી એવું છે ઉરુ ઉ અવ્યસ્લે વ્યાસનું છે ઉરુ ઉ અવ્યસ્લે વ્યાસનું અતિ દ્રષ્ટાંત છે મિત્રો આમાં દસ પ્રકારો આવી ગયા ઉપમા અલંકાર રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય વ્યતિરેક શ્લેષ અલંકાર વ્ય સજીવર્પણ અલંકાર છે વ્યાસસ્તુતિ સજીવળ અલંકાર અતિશયોક્ત અલંકાર અને પછીનું જે છે દ્રષ્ટાંત અલંકાર આ દસ પ્રકારોની આપણે અહીંયા વાત કરવાની છે ઊરૂ ઉ અવ્યસલે વ્યાસનું અતિ દ્રષ્ટાંત છે આ અલંકારની વ્યાખ્યા એને કઈ રીતે ઓળખી શકાય એ દરેકને આપણે ધ્યાનમાં રાખીશું નેક્સ્ટ મુદ્દો આપણે લઈએ આપણે અહીંયા ચર્ચા કરીશું ઉપમા અલંકાર કોઈ પણ વર્ગની પરીક્ષા હોય એમાં ઉપમા અલંકાર પૂછાતો જ હોય છે એટલે કે ખૂબ જ મહત્વનો આ અલંકાર છે ઉપમા અલંકાર એક સૂત્ર નાનકડું બનાવેલું છે ઉપમેય સરખામણી ઉપમાન અને શબ્દ તમારે વાંચવાનો સરખામણી ઉપમેયની સરખામણી ઉપમાન સાથે હવે આ સૂત્ર આપણને યાદ રહે તો વ્યાખ્યા બૌદ્ધ સરળ બની જાય છે ઉપમા અલંકાર કોને કહેવાય એની વ્યાખ્યા મિત્રો સૂત્રના આધારે આ રીતે આપી શકાય ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે તેને ઉપમા અલંકાર કહેવાય જો હવે આ સૂત્રને આપ યાદ રાખશો તો પણ એવું છે ઉપમેય સરખામણી ઉપમાન એટલે કે ઉપમેયની સરખામણી જ્યારે ઉપમાન સાથે કરવામાં આવે છે ત્યારે ઉપમા અલંકાર બને બીજી વસ્તુ મિત્રો કે ઉપમા અલંકારને ઓળખવા માટે આપણે કેટલાક શબ્દો તો છે જ પણ તેની સાથે સાથે આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખવું જરૂરી છે કઈ વસ્તુને ઉપમેય ઉપમાન આ જરૂરી છે અર્થાલંકારના જેટલા પ્રકારો છે એમાં ઉપમેય અને ઉપમાન સવિશેષ મહત્ત્વ ધરાવે છે માટે તેના વિશેની માહિતી આપણી પાસે હોવી જરૂરી છે ઉપમા અલંકારનું એક ઉદાહરણ છે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે મિત્રો અહીંયા દમયંતીના મુખની નીચે ઉપમેય લખ્યું છે ચંદ્રની નીચે ઉપમાન છે જેવું જે છે એ ઉપમાવાચક શબ્દ છે અને સુંદર લખેલું છે એને આપણે કહીશું સાધારણ ધર્મ તો હું તમને એ સમજાવવા માટે માગું છું ઉપમા અલંકારમાં કે ઉપમેય કોને કહેવાય જ્યાં સુધી ઉપમેય અને ઉપમાનની સવિશેષ માહિતી ન હોય ત્યાં સુધી અલંકારને ઓળખવામાં ક્યાંક તકલીફ પડતી હોય છે આ ઉદાહરણ છે નીચે લખે છે ઉપમેય તો ઉપમેય આપણે કોને કહીશું જે વસ્તુની સરખામણી કરવાની હોય તે ઉપરના ઉદાહરણમાં દમન તેના મુખની સરખામણી કરી માટે તે શું કહેવાશે ઉપમેય બીજી વ્યાખ્યા છે ઉપમાન ઉપમાનની વ્યાખ્યા શું આવે જે વસ્તુની સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન કહેવાય અહીંયા આપ જોઈ શકો છો કે દમયંતીના મુખની સરખામણી કોની સાથે કરી ચંદ્ર સાથે કરી બરાબર એટલે એ ઉપમાન થયું ત્રીજી વ્યાખ્યા છે ઉપમાવાચક શબ્દ મિત્રો ઉપમેય અને ઉપમા વાચક શબ્દને ધ્યાનમાં રાખવું બહુ જરૂરી વસ્તુ છે ઉપમાવાચક શબ્દ એટલે શું કે ઉપમેય અને ઉપમાન આ બંને વચ્ચે જે સરખામણી દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે એને કહેવાય ઉપમાવાચક શબ્દ અહીંયા આપ જોઈ શકો છો ઉપમાવાચક શબ્દ તરીકે શું છે જેવું ત્રીજી વ્યાખ્યા છે સાધારણ ધર્મ સાધારણ ધર્મ એટલે શું ઉપમેય અને ઉપમાન વચ્ચે રહેલો સરખો ગુણ સુંદર સુંદર જે છે એનું સાધારણ ધર્મ છે ચંદ્ર પણ સુંદર છે એવું જ કોનું અમુક સુંદર છે દમયંતીનું અમુક સુંદર છે માટે આ સુંદર શબ્દને નામ આપ્યું છે તેનું સાધારણ ધર્મ મિત્રો આ ત્રણ વ્યાખ્યાને તો તમારે ખરેખર ધ્યાનમાં રાખજો ઉપમેય ઉપમાન અને ઉપમા વાચક શબ્દ સ્ત્રી માટે પૂછાતું જ હોય છે જે વસ્તુની સરખામણી કરવાની છે તે ઉપમે જેની સાથે સરખામણી કરવાની હોય તે ઉપમાન અને ઉપમે અને ઉપમાન વચ્ચે સરખામણી દર્શાવે છે તે શબ્દ એટલે કે ઉપમાવાચક શબ્દ હવે ઉપમાવાચક શબ્દો તો મિત્રો ઘણા બધા છે આપણે જોઈએ કયા હોઈ શકે જેવો જેવી જેવું જેવા સમાન માફક પેઠે શા એમ સમાના જેમ વગેરે વગેરે આવા બધા શબ્દો જે છે એ ઉપમા વાચક શબ્દો છે કે જેના દ્વારા ઉપમેય અને ઉપમાનની સરખામણી કરવામાં આવતી હોય છે આવા શબ્દો તો ઘણા બધા છે આ બધા આ સમાન માફક પેઠે શા આ બધા જે શબ્દો જે છે ને આ બધાને સમાનાધી શબ્દો જેવા છે તો આવા શબ્દો ઉપમાવાચક શબ્દો છે અને આ શબ્દો ઉપમા અલંકારમાં મોટે ભાગે જોવા માટે મળતા હોય છે કેટલાક ઉદાહરણો દ્વારા આ અલંકારને આપણે વધારે સ્પષ્ટ કરીએ ઉપમા અલંકાર દાખલા તરીકે જોગીની ગુફા ઉઘડે એમ વનરાજે મોઢું ખોલ્યું બીજી પંક્તિ છે ગાડી પાણીના રેલાની માફક છૂક છૂક કરતી ચાલી હવે પહેલી પંક્તિમાં તમને ખબર પડી કે ભાઈ એમ શબ્દ છે માફક શબ્દ છે એટલે ઉપમા અલંકાર બન્યો પણ ઉપમેય ક્યાં છે એની સ્પષ્ટતા હોવી જરૂરી છે જો જોગીની ગુફા ઉગડે એમ વનરાજે મોઢું ખોલ્યું તો મિત્રો વનરાજ જે છે એ ઉપમેય છે વનરાજ શું છે ઉપમેય એની સરખામણી કોની સાથે કરવામાં આવી જોગીની ગુફાની સાથે કરવામાં આવી તો આ ઉપમેય છે ઉપમેય અને આ જે છે એ ઉપમાન છે તો ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવી જો મિત્રો ઉપમેયનું સ્થાન વાક્યમાં ગમે ત્યાં હોય એવું જરૂર નથી કે પહેલું જ આવે તે જ ઉપમેય કહેવાય એવું નહીં અને એટલા માટેને અર્થાલંકાર કહેવામાં આવે છે તેના અર્થને સમજો તમે એમ કહી દો કે જોગીની ગુફા વનરાજ જોગીની ગુફા ઉપમેય છે એના ઉપમાન છે તો વાક્ય આપણું ખોટું છે એના અર્થને બરાબર સમજવું જરૂર છે બીજી પંક્તિ છે ગાડી પાણીના રેલાની માફક છૂક છૂક કરતી ચાલી તો આ વાક્યમાં ઉપમેય તરીકે ગાડી છે એની સરખામણી પાણીના રેલાની સાથે કરવામાં આવી છે એના માટે શબ્દ કયો છે માફક શબ્દ છે જે ઉપમાવાચક શબ્દ છે માટે અલંકાર છે ઉપમા અલંકાર ત્રીજી પંક્તિ છે તેણે ખીંટીએથી કાળી નાગણ જેવી તલવાર લીધી તેણે ખીંટીએથી કાળી નાગણ જેવી તલવાર લીધી વિચારો ઉપમેય ક્યાં છે તલવાર એ ઉપમેય છે તલવારની સરખામણી કોની સાથે કરી કાળી નાગણ સાથે માટે અલંકાર છે ઉપમા અલંકાર અને ઉપમા વાચક શબ્દ તરીકે છે જેવી બીજું વાક્ય છે અનિલ સિંહ ઝટ ઉપડી સાંઢણી અનિલનો અર્થ બને છે પવન સાંઢળી સાંઢણી ઊંટડી એની ઝડપ બતાવી છે કોની સાથે સરખામણી કરી પવનની સાથે અને માટે એના ઉપમાવાચક શબ્દ આપેલો છે શી સાંધણી જે છે એ ઉપમેય છે અને તેની સરખામણી કોની સાથે કરી અનિલ સાથે અનિલ એટલે પવન સાથે માટે આ પણ ઉપમા અલંકાર છે બીજી પંક્તિ છે આત્મા ઘી જેવો મૂલ્યવાન છે મિત્રો આમાં ઉપમેય કયો આવશે આત્મા એની સરખામણી કોની સાથે કરી ઘી સાથે ઘી એ ઉપમા ન છે આ બંને વચ્ચેનો ઉપમા વાચક શબ્દ કયો છે જેવો જેવો તો ઉપમાવાચક શબ્દ છે અને મૂલ્યવાનને આપણે કહીશું સાધારણ ધર્મ બીજું વાક્ય છે ઈસ્ત્રી કરેલા વસ્ત્રો જેવા આ રસ્તા મને ગમે છે વાક્યનો અર્થ જુઓ ઈસ્ત્રી કરેલા વસ્ત્રો જેવા આ રસ્તા મને ગમે છે કલ્પના કરો રસ્તાની સરખામણી કોની સાથે કરી ઇસ્ત્રી કરેલા વસ્ત્ર સાથે રસ્તા ઉપમેય છે અને ઇસ્ત્રી કરેલા વસ્ત્રો તેનું ઉપમાન બતાવે છે અને ઉપમાવાચક શબ્દ તરીકે છે જેવા ત્યાર પછી એની પંક્તિ છે જ્યોતિન્દ્ર દવેની પંક્તિ છે કાચ ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમટેબલ પણ નાજુક વસ્તુ છે ટાઈમ ટેબલ ઉપમેય છે તેની સરખામણી કાચ ઘડિયાળ અને સત્યની સાથે કરવામાં આવે ટેબલને ઉપમેય કહીશું કાચ ઘડિયાળ અને સત્યને ઉપમાન કહીશું અને પેઠે શબ્દ જે છે તેનો ઉપમાવાચક શબ્દ છે થયો ઉપમા અલંકાર બીજી પંક્તિ છે ક્ષિતિજ ઉપર જલભર પયોદ વિશ્વ નાટકના પડદે જેવા ક્ષિતિજ ઉપર જલભર પયોદ ક્ષિતિજ કોને કહેવાય આકાશ અને પૃથ્વી એકબીજાને મળતા હોય તેવી કાલ્પનિક રેખા ત્યાં પાણીથી ભરેલા વાદળ છે પયોદનો અર્થ બને છે વાદળ એની સરખામણી કોની સાથે કરી વિશ્વ નાટકની સાથે કરી વિશ્વ નાટકનો જે પડદો જે છે એની સાથે તેની સરખામણી કરી પયોદ એ ઉપમેય છે ઉપમેય અને વિશ્વ નાટકના પડદે એ તેનું બતાવે છે ઉપમાન તો મિત્રો આમાં ઉપમાદક શબ્દ તરીકે જેવા એટલે ક્યારેક આવી પંક્તિ આપેલી હોય તો પણ તેના અર્થને બરાબર સમજવો જરૂરી છે ક્ષિતિજ ઉપર જલભર પયોદ વિશ્વ નાટકના પડદે જેવા પયોદ એટલે વાદળ એની સરખાણ વિશ્વ નાટકના પડદા સાથે કરી છે માટે અલંકાર બને છે ઉપમા અલંકાર એટલે આ ઉપમા અલંકારને આ રીતે ઓળખી શકાશે સૂત્રને ધ્યાનમાં રાખજો ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે અલંકાર બને છે ઉપમા અલંકાર બને યાદ રહે તો સરળ અલંકાર છે માત્ર ને માત્ર આપણે તેની પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે તો અલંકારને ખૂબ જ સારી રીતે આપણે એને સમજી શકીશું ત્યાર પછી બીજો અલંકાર લઈએ સૂત્ર પ્રમાણે ઉ રૂ આ અલંકાર બહુ જ મહત્ત્વનો અલંકાર છે બીજી વસ્તુ કે રૂપક અલંકારને સમજવા માટે મિત્રો આપણે બહુ જ કષ્ટ માનસિક કષ્ટ વેઠવું પડતું હોય છે એટલે રૂપક અલંકારમાં વિદ્યાર્થીઓને બહુ જ તકલીફ પડે છે બહુ જ સરળ છે બધા જ અલંકારો કરતાં અને રૂપક અલંકાર કોને કહેવાય તેની વ્યાખ્યાને પકડો બહુ નાનકડું સૂત્ર અહીં લખેલું છે રૂપક અલંકાર બરાબર ઉપમેય એકરૂપ ઉપમાન આ સૂત્રને ધ્યાનમાં રાખો રૂપક અલંકારનું સૂત્ર છે ઉપમેય એકરૂપ ઉપમાન સૂત્રના આધારે યાદ આદરી એવી છે શું વ્યાખ્યા આવે જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને એટલે કે તેને રૂપક અલંકાર કહે છે એકરૂપતા દર્શાવવામાં આવે છે ઉપમેય એકરૂપ ઉપમાન ઉપમેય અને ઉપમાન વચ્ચેની એકરૂપતા દર્શાવવામાં આવે છે માટે અલંકાર છે રૂપક અલંકાર હવે એકરૂપતા એટલે શું તો એકરૂપતાની અંદર એક ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે દમયંતીનું મુખ ચંદ્ર જ છે દમયંતીને આપણે ઉપમા અલંકારમાં લીધું દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે સરખામણી કરી રૂપક અલંકારમાં શું છે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર નથી બતાવ્યું દમયંતીના મુખને શું બતાવી દીધું ચંદ્ર જ છે તો દમયંતીનું મુખ એ ઉપમેય છે અને ચંદ્ર શું છે ઉપમાન છે વાક્યને ધ્યાનથી વાંચશો સમજશો તો ખબર પડી જશે આ મુખ મુખ ન રહેતા ચંદ્ર જ બની ગયું ઉપમે અને ઉપમાન એકરૂપ થઈ ગયા દમયંતીનું મુખ ચંદ્ર જ છે એમ પછી તમે અલગ અલગ લો તો પછી એની વ્યાખ્યા પ્રમાણે બંધ બેસતું ના આવે દમયંતીનું મુખ ચંદ્ર જ છે થયો રૂપક અલંકાર બીજી વ્યાખ્યા ઉદાહરણો દ્વારા આપણે તેની માહિતી મેળવીએ આ નરસિંહ મહેતાની પંક્તિ છે ઉમરા તો ડુંગરા થયા રે પાદર થયા પરદેશ તમે જુઓ માણસને ગડપણ આવે ને તો શી શું સ્થિતિ સર્જાય છે કઈ સ્થિતિ સર્જાય છે એની વાત છે નરસિંહ મહેતાએ આ પંક્તિમાં રૂપક અલંકારને ખૂબ જ પ્રેમથી વાપરેલો છે ઉમરા તો ડુંગરા થયા ઉમરા જે છે ઉપમેય છે ઉમરા શું થઈ ગયું ડુંગરા થઈ ગયું ઉપમેય અને ઉપમાન એકરૂપ બની ગયા પાદર થયા પરદેશ પાદર શું છે ઉપમેય પાદર શું બની ગયું પરદેશ બની ગયું થઈ ગયું ઉપમેય અને ઉપમાન એકરૂપ બની ગયા ઉમરા તો ડુંગરા છયા રે ઉમરા ઉમરા ન રહેતા તે ડુંગરા બની ગયા પાદર થયા પરદેશ પાદર પાદર ન રહેતા શું બની ગયું પરદેશ બની ગયું એટલે પાદર પરદેશમાં એકરૂપ બની ગયું ઉમરા ડુંગરામાં એકરૂપ બની ગયું માટે અલંકાર છે રૂપક અલંકાર અને એટલે એના અર્થને બરાબર સમજવું જરૂરી છે બીજી પંક્તિ છે જીવન વાડી ખીલવવી મુશ્કેલ છે અહીંયા બે શબ્દો છે જીવન અને વાડી આ બંને શબ્દોને ભેગા કરવામાં આવે ત્યારે અલંકાર બને છે રૂપક અલંકાર જીવનરૂપી વાળી જીવન ઉપમેય છે વાડી ઉપમાન છે આ બંને શબ્દો ભેગા મળતા એટલે કે એકરૂપ બનતા નવ શબ્દ બનો જીવનવાડી છે જીવનવાડી એટલે આપણે જે જીવનરીની જીવનની જે વાડી છે જીવન જે છે તેની વાત કરવામાં આવી છે એને ખીલવવી મુશ્કેલ છે એક લોકગીતની પંક્તિ છે પ્રીતિ કાંઠાના અમે પંખીડા પ્રીતમ સાગર વિના સુનાજી તો પ્રીતિ કાંઠા જુઓ પ્રેમરૂપી કાંઠો પ્રીતિ પ્રેમરૂપી કાંઠો પ્રીતિ એટલે પ્રેમ આ પંક્તિ આપેલી છે પ્રીતમ સાગર એનો જે મનનો માણીગર જે છે તેની વાત કરી છે પ્રીતમ સાગર વિના સુનાજી તો પ્રીતમ સાગર એના પતિ અહીંયા ઉપમેય અને ઉપમાન એકરૂપ બની ગયું છે પ્રીતમ એ સાગર બની ગયું છે માટે અલંકાર છે રૂપક અલંકાર પ્રીતિ કાંઠો પ્રેમરૂપી કાંઠો પ્રીતમ સાગર પ્રેમરૂપ સોરી પ્રિતમરૂપી સાગર બને છે ત્યારે તે આ પંક્તિ છે બીજી કે તું ઢાળ ઢોલિયો હું ગઝલનો દીવો કરું મિત્રો એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે રૂપક અલંકારમાં ક્યારેક ઉપમે અને ઉપમાન વચ્ચે આવા અનુભવ પણ વપરાતા હોય છે નો ની નો ના તો ક્યારેક કેરી શબ્દ આવે તો ક્યારેક રૂપી શબ્દ પણ આવતો હોય છે જો એવી આ પંક્તિ છે તું ઢાળ ઢોલિયો હું ગઝલનો દીવો કરું ગઝલ ઉપમેય છે દીવો ઉપમાન છે આ બંનેને જોડનારો શબ્દ અનુકયો છે નો ગઝલનો દીવો માટે અલંકાર છે રૂપક અલંકાર એટલે રૂપક અલંકારમાં તમારે આ પણ ધ્યાનમાં રાખી શકશો કે ક્યારેક ઉપમેય અને ઉપમાનની એકરૂપતા દર્શાવવા માટે નો ની નું ના કેરી રૂપી આવા પણ શબ્દ આવતા હોય છે ત્યારે પણ રૂપક અલંકાર બને બીજું ઉદાહરણ છે પરિશ્રમ એ જ પારસમણી જો પરિશ્રમ ઉપમેય છે પરિશ્રમ શું બની ગયું પારસમણી તો ઉપમેય અને ઉપમાન એકરૂપ બની ગયા હોય તેવું લાગે છે પરિશ્રમ એ જ પારસમણી છે તો આ થયો રૂપક અલંકાર પરિશ્રમ ઉપમેય છે પારસમણી ઉપમાન છે આ બંને એકરૂપ બને છે માટે અલંકાર બને છે રૂપક અલંકાર મેં તમને કહ્યું કે કેરી શબ્દ આવવું જોઈએ એટલે કેરી કેરો કેરી જેવું લિંગ હોય એ પ્રમાણે હોય છે આ ગંગા સતીના બધની પંક્તિ છે જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદરે તો છે માયા અને ફંદ આ બંને શબ્દને જોડવા માટેનો જે પ્રત્યે વપરાયેલો છે તેનું નામ છે કેરો માયા કેરો ફંદરે ફંદ એટલે ફાંસલો ગા બીજી વસ્તુ કે રૂપક અલંકારમાં ક્યારેક એટલે પણ શબ્દ આવે તો પણ રૂપક અલંકાર બને ગાંધીજી એટલે કોણ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી એટલે આપણા રાષ્ટ્રપિતા જો ગાંધીજી ગાંધીજી ન રહેતા શું બની ગયું આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી ઉપમેય છે આપણા રાષ્ટ્રપિતા ઉપમાન છે આ એકરૂપ બની ગયેલા છે માટે અલંકાર છે રૂપક અલંકાર ગાંધીજી એટલે આપણા રાષ્ટ્રપિતા બીજી પંક્તિ છે કવિતા આત્માની માતૃભાષા કવિતા શું છે કવિતા કવિતા ન રહેતા શું બની ગયું આત્માની માતૃભાષા એટલે કે ઉપમેય અને ઉપમાન એકરૂપ બની ગયા છે માટે અલંકાર કયો બની ગયો છે રૂપક અલંકાર એટલે મિત્રો અર્થાલંકારની અંદર આજે રૂપક અલંકાર જે છે તેમાં એના અર્થને બરાબર સમજવું જરૂરી વસ્તુ છે તો જ ખ્યાલ પડે કવિતા આત્માની માતૃભાષા તો થોડું તો આપણે વિચારીશું તો ખ્યાલ આવે કે કવિતા કવિતા ન રહેતા અંદરની આત્માની માતૃભાષા બની જાય છે અલંકાર રૂપક અલંકાર થયો અમે રે સૂકું તમે અત્તર રંગીલા રસદાર કવિ ભગવાનને કહે છે અમે આ ઉપમેય છે સામાં એકરૂપ બની ગયું સૂકું રૂનું પૂમળું અમે સૂકા ઋણા પૂમળામાં એકરૂપ બની ગયું અમે અમે ન રહેતા બની ગયા છે સૂકું રૂનું પૂમળું અને બીજી પંક્તિ છે તમે અત્તર રંગીલા રસદાર જો તમે શબ્દ જે છે એ ઉપમેય છે હવે ઉપમેય ઉપમાનમાં કેવી રીતે એકરૂપ બની જાય છે તમે શું બની ગયા છો રંગીલા અત્તર રંગીલા રસદાર માટે અલંકાર બને છે રૂપક અલંકાર આવા કેટલાય વાક્યનો મહાવરો કરવાથી રૂપક અલંકારમાં વધારે સ્પષ્ટતા રહેશે આવા ઘણા બધા ઉદાહરણો છે જે રૂપક અલંકારના માધ્યમને સમજવામાં ખૂબ જ સરળતા પડતી હોય છે ત્યાર પછીનો ત્રીજો આપણે પ્રકાર લઈએ એનું નામ છે ઉત્પ્રેક્ષા અલંકાર અર્થાલંકારના બે પ્રકારો શીખ્યા ત્રીજો પ્રકાર આવશે ઉપ્રેક્ષા અલંકાર મિત્રો આને તમારે ધ્યાનમાં રાખવાનું ઉપમેય વચમાં નાનકડું ચિત્ર ગોઠવેલું છે અને એની પર વિચારના તરંગો જાગી રહે છે ઉડી રહે છે ઉપમેય અને ઉપમાન એ જાણે રખે શકે જેવું બતાવે છે તો એની વ્યાખ્યા શું ઉપપ્રેક્ષા અલંકારની આપણે ઉપપ્રેક્ષા અલંકાર વિશે ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ આપણે ઘણી વખત એવું કહેતા હોય છે હું હિમાલય ફરવા ગયો અને હિમાલય મેં દૂરથી જોયો મને એવું લાગ્યું જાણે રૂનો ઢગલો હોય તેવું આ ઉત્પ્રેક્ષા અલંકારમાં વાતચીત કરી તો ઉત્પ્રેક્ષા અલંકારની વ્યાખ્યા શું આવે ઉપમેય જાણે ઉપમાન હોય તેવી સંભાવના તર્ક કે કલ્પના કરવામાં આવે તેને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય એટલે આ જે ચિત્ર જે છે ને એ આને અનુલક્ષીને છે સંભાવના તર્ક અને કલ્પના આમ કોઈ તર્ક જાગતો હોય કોઈ કલ્પના જાગતી હોય એટલે મગજના વિચારોના આજે વમળો કેવા જાગૃત થાય છે આ એવા વમળો ત્યાં મૂકેલા છે એટલે સંભાવના તર્ક અને કલ્પના ત્યારે અલંકાર બને છે ઉત્પ્રેક્ષા અલંકાર બીજી વસ્તુ મિત્રો જે ઉત્પ્રેક્ષા અલંકારને ઓળખવા માટેના આટલા શબ્દો છે જાણે રખે શકે શું અને શા ઉત્પ્રેક્ષા અલંકારના આટલા શબ્દો દ્વારા ઓળખી શકાતું હોય છે જાણે રખે શકે શું અને શા હવે દમયંતીને આપણે આગળ વધારીએ એના જ ઉદાહરણને તારતે આવશે કે દમયંતીનું મુખ આજ તો જાણે પૂર્ણિમાનો ચંદ્ર હોય તેવું લાગે છે ઉપમા અલંકારમાં શું હતું દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે રૂપકમાં દમયંતીનું મુખ ચંદ્ર જ છે ઉત્પ્રેક્ષામાં દમયંતીનું મુખ આજે જાણે ચંદ પૂર્ણિમાનો ચંદ્ર હોય તેવું લાગે છે તો દમયંતીના મુખ વિશેની પૂર્ણિમાનું ચંદ્ર હોય તેવી કલ્પના કરી છે અને એને બતાવનારો શબ્દ છે જાણે વિશેષ ઉદાહરણે આપણે ચર્ચા કરીએ રખે ભાણેજ ન મરે કૃષ્ણે કીધો વિચાર મિત્રો આ પંક્તિમાં પણ તમે જો વિચાર શબ્દને આપણે જો તર્ક કર્યો કે યુદ્ધની અંદર ભાણિયાનું મૃત્યુ ન થાય એની તર્કશક્તિ દોડાવી છે રખે શબ્દના આધારે પણ ખ્યાલ પડે ઉત્પ્રેક્ષા અલંકાર શકે સસી બિંબ પૂંઠે તારો એવો શોભે મોતીહાર પ્રેમાનંદની પંક્તિ છે ચંદ્રાસ આખ્યાનમાંથી લેવામાં આવી છે અહીંયા ચંદ્રાહશે મોતીનો હાર પહેર્યો છે અમાસની રાત્રે જંગલમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે તેને પહેરેલો મોતીનો હાર જે છે એ ચંદ્રના પ્રકાશની જેમ શોભી રહ્યો હોય તે તે શોભી રહ્યો હોય તેવી તેની ત્યાં કલ્પના કરવામાં આવી છે શકે શશી બિંબ પૂંઠે તારો એવો શોભે હાર પૂંઠે એટલે પાછળથી તારો મોતીનો હાર ચંદ્રના પ્રકાશ પેઠે શોભી રહ્યો છે બીજી પંક્તિ છે આ આ જે પંક્તિ જે શકે શશીબીંબ એમાં કલ્પના છે ત્યાર પછીની પંક્તિ છે ઉપાન રેણું એ આપ છાયો શું સૈન્ય મોટું જાય મિત્રો ઉપાન રેણું એટલે પગરખાની ધૂળ ચાલવાથી જે રજકણ ઉડતી હોય છે તેની વાત છે હવે આ માણસો ચાલે છે આકાશમાં એ ધૂળ ઉડવાના કારણે આખું આકાશ છવાઈ ગયું છે એટલે કવિએ અહીંયા કલ્પના દોડાવી છે કેવી કલ્પના છે ઉપાન રેણુએ આબ છાયું પગરખાની ધૂળના કારણે આખું આકાશ છવાઈ ગયું છે શું લાગે છે શું સૈન્ય મોટું જાય જાણે કે મોટું લશ્કર જતું હોય એવું લાગી રહ્યું છે આ એની અહીંયા કલ્પના છે તર્ક છે માટે અલંકાર છે ઉત્પ્રેક્ષા અલંકાર બીજી પંક્તિ છે અમૃતલાલ વેગડની પંક્તિ ચારીએ જાણે એક માની ગોદમાંથી બીજી માની ગોદમાં આવી ગયો છું ગોદ એટલે ખોળો અમૃલાલ વેગડ મધ્યપ્રદેશ છોડીને જ્યારે ગુજરાતમાં આવ્યા જોકે તેમનું વતન જ ગુજરાત હતું પછી મધ્યપ્રદેશમાં સ્થાયી થયા હતા ત્યારે તેમને કલ્પના કરી કે હો જાણે એક માનો ખોળો છોડી અને બીજી માના ખોળામાં આવી ગયો છું તેઓ એને એક કલ્પના જાગે એવી તેને તર્ક થાય છે અને એને ઓળખવા માટે શબ્દ છે જાણે ત્યાર પછીની પંક્તિ છે બાલમુકુંદ હવેની છે ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા હવે તમને એવું લાગે કે શા શબ્દ છે એટલે ઉપમા અલંકાર ના બને ના અહીંયા એક થોડું તર્ક દોડાવ્યો છે આમ તો પંક્ત તર્ક છે અહીંયા આગળ કેવો તર્ક છે કે ઘર ખાલી કરતાં એ પગ ઉપાડે છે પણ તેના પગ ઉપાડી શકતા નથી એટલે કવિ કલ્પના કરે છે કે આ ડગ ઉપર જાણે કે લોખંડના મોટા વજનિયા લાગી ન ગયા હોય આ કલ્પના છે માટે અલંકાર છે ઉત્પ્રેક્ષા અલંકાર પછીની પંક્તિ છે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકનો ભૂકંપ જાણે શિવજીનું તાંડવ નૃત્ય જુઓ છે ને જ કલ્પના બે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકનો ભૂકંપ જાણે શિવજીનું તાંડવ નૃત્ય હવે ભૂકંપ જે છે એની કલ્પના કોની સાથે કરી તાંડવ નૃત્ય સાથે કરી અને આ બંનેને ઓળખવા માટેનો શબ્દ છે જાણે તો મિત્રો આવા શબ્દો દ્વારા પણ આપણે આ અલંકારને ઓળખી શકીશું કે આ ઉપપ્રેક્ષા અલંકાર છે આ રૂપક અલંકાર છે આ ઉપમા અલંકાર છે એટલે ઉપમા અલંકાર ઉપપ્રેક્ષા અલંકાર અને રૂપક અલંકારને ઓળખવામાં કોઈ તકલીફ નથી એની વ્યાખ્યા તેના શબ્દોને આ પકડશો તો તમને કોઈ તકલીફ પડવાની તેમાં નથી મિત્રો અહીંયા ખૂબ જ મહત્ત્વના ત્રણ અલંકારોની આપણે ચર્ચા કરી ખૂબ ધ્યાન રાખજો આવડે એવા છે નો ટેન્શન ઓનલી એટેન્શન અલંકાર બહુ જ સરળ છે